સુરત હંમેશા કોઈની મદદ અને હુંફાવવા માટે અગ્રેસર રહ્યું છે। તેમાં સુરત ખાતેથી ફરી એક વખત રક્ષાબંધનના તહેવાર નિમિત્તે ભારતના સીમાને રક્ષણ કરતા આર્મી જવાનોને વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલી રાખડી મોકલવામાં આવશે। સુરત શહેરની વાત કરવામાં આવે તો હંમેશા મદદ અને હુંફાવવાના અગ્રેસર રહ્યું છે। ત્યારે આગામી આવનાર રક્ષાબંધનના તહેવાર નિમિત્તે ભારતના સીમાડાનું રક્ષણ કરતા આર્મી જવાનો હંમેશા ભારત દેશની રક્ષા કાજે ખડે પગે ઉભી રહી છે। તેવામાં તે બહેનને રાખડી બાંધી શકતા નથી, તેવામાં સુરતની ગુરુકુળ વિદ્યાપીઠના બાળકો દ્વારા દેશના જવાનો માટે 1600 જેટલી રાખડી તૈયાર કરાઈ છે। LOC પરના કુકવાડા ખાતે મોકલવામાં આવશે, જ્યાં સુધીમાં કોઈ રાખડી મોકલી નથી જેથી ત્યાં ફરજ પર હાજર જવાને બહેનને રાખડી મળે તેવી હૂફ મળે તે માટે બાળકોએ રાખડી તૈયાર કરી હતી। ગુરુકુલ વિદ્યાપીઠના વિદ્યાર્થીઓએ 3 દિવસની મહેનત બાદ જવાનો માટે 1600થી વધુ રાખડી તૈયાર કરાઈ હતી। ખાસ આ રાખડીમાં ભારતના આર્મી જવાન દરેક રાખડીમાં એક શુભ સંદેશો મોકલવામાં આવ્યો છે। મહત્વનું છે કે રક્ષાબંધન એટલે ભાઈ બહેનનો પવિત્ર તહેવાર। ભાઈની રક્ષા માટે બહેન ભાઈના હાથે રક્ષા કવચ રૂપે રાખડી બાંધી ભાઈના દીર્ઘ આયુષ્ય માટે પ્રાર્થના કરે છે। તેવામાં દેશના સીમાને રક્ષણ કરતા આર્મી જવાનો બહેનની રાખડી બાંધી શકતા નથી, જેથી ગુરુકુલ વિદ્યાપીઠના બાળકોની આ સમજણને ખરેખર કાબિલ તારીફ છે। ઓ ભાવના પટેલ, ગુરુકુળ વિદ્યાપીઠ નવરત રમણવાળા, ગુજરાતી માધ્યમ પ્રાથમિક વિભાગના મદદનીશ શિક્ષિકા તરીકેની સેવા બજાવું છું। જ્યારે અમારા આચાર્યશ્રીએ રક્ષાબંધન કાર્યક્રમ નિમિત્તે આપણા વીર સૈનિકોને માટે રાખડી બનાવીને મોકલવાનો જ્યારે આયોજનનો હેતુ દર્શાવ્યો ત્યારે અમારા વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહ ઉમંગથી આ રાખડી બનાવવા માટે હૃદયના હર્ષોલ્લાસ સાથે આ કાર્યક્રમને વધાવી લીધો અને ખૂબ જ હેતાળ પ્રેમથી આ રાખડી બનાવી એની સાથે હૃદયનો જે લાગણીનો સંબંધનો સરોવરનો ભાગ છે એને ન તો આપણે કલમથી લખી શકીએ કે ન તો આપણે એને શબ્દમાં એનું વર્ણન કરી શકીએ, પણ માત્ર હૃદયની ભાષા એ ચહેરા પર એના હાવભાવ અને આંખોની એ નજરાણાથી જ આપણે એનો અહેસાસ એની અનુભૂતિ આપણે કરી શકીએ છીએ। એ અનુભૂતિ મારા દેશના સૈનિકો માટે મારી શાળાના વિદ્યાર્થીઓએ મારી શાળાના સમગ્ર પરિવારના સભ્યોએ ખૂબ જ હૃદયની શુભેચ્છા સાથે મારા દેશના સૈનિકોને માટે શુભેચ્છા પાઠવી છે અને એના માટે હું મા ભારતીને અને મારા ગુરુચરણમાં પ્રાર્થના કરું છું કે મારા દેશના સૈનિકોનું આરોગ્ય તંદુરસ્ત રહે અને તાકાતવર બની મારા દેશની અહોનિશ રક્ષા કરતા રહે, એ જ અભ્યર્થના છે મારી।